हेलो फ्रेंड्स, વેલકમ ટુ કુકિંગ આવર્સ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું એક એકદમ ચટાકેદાર ફરાળી રેસીપી. આ ફરાળી રેસીપીનું નામ છે ફરાળી ટિક્કી ચાટ. હવે ફરાળી રેસીપી તો તમે ક્યારેય નહીં ખાધી હોય, અને જ્યારે પણ આપણે વ્રત કે ઉપવાસ રહ્યા હોય અને કંઈક મસ્ત ટેસ્ટી અને ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી તો ઘરે જરૂરથી બનાવજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. આવી જ ટેસ્ટી ટેસ્ટી અને ચટાકેદાર રેસીપીઓની જાણકારી માટે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો, જેથી કરી અને નવી નવી રેસીપીસની નોટિફિકેશન સૌથી પહેલાં તમને જ મળે. તો ચલો હવે જલ્દીથી ફરાળી રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા 3 નંગ બાફેલા બટાકા લીધા છે અને તેને મોટી ખમણી વડે ખમણી લીધા છે. હવે આપણે એક બાઉલ લઈશું અને તેમાં ખમણેલા 3 બટાકા એડ કરી દઈશું. તમારે જેટલી પણ ટિક્કી બનાવવી હોય એ પ્રમાણે બટાકા એડ કરી શકાય. ત્યારબાદ હવે તેમાં શિંગદાણાનો ભૂક્કો એડ કરીશું. મેં અહીંયા 3 ચમચી જેટલો એડ કર્યો છે. અને ત્યારબાદ સેમ 3-4 ચમચી જેટલો સિંગોડાનો લોટ એડ કરીશું. ત્યારબાદ હવે તેમાં 2-3 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ જેટલી વધારે હશે આ ટિક્કીનો ટેસ્ટ એટલો જ સરસ આવશે. ત્યારબાદ 2 ચમચી જેટલા તલ એડ કરીશું અને 1 ચમચી જેટલું નમક એડ કરીશું. હવે બધી જ સામગ્રીઓ આપણે એડ કરી દીધી છે તો તેને આવી રીતે મિક્સ કરતા જઈશું. બિલકુલ આ જ રીતે આપણે બધા જ મસાલાને ચમચા વડે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને તેની સાથે સાથે જો તમારે ખટાશ જોઈતી હોય તો 1/2 લીંબુ પણ નીચોવી શકાય. તો હવે આપણું ટિક્કી બનાવવાનું બેટર ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. આપણે તેને ચમચાથી જ મિક્સ કરવાનું. હવે ટિક્કી વળવા માટે હાથમાં થોડો સિંગોડાનો લોટ લગાવી લઈશું, જેથી કરી અને ટિક્કી હાથમાં નહીં ચોટે. હવે આપણે તૈયાર કરેલા મિક્સચરમાંથી એક લૂઓ લઈશું અને તેને આવી રીતે તેમાંથી ટિક્કીનો શેપ આપી દઈશું. બિલકુલ જેવો આપણે ટિક્કી બનાવતા હોઈએ બિલકુલ એ જ રીતની વાળી લેવાની અને તે ખૂબ જ ઇઝીલી વળી જશે. તમે જોઈ શકો છો સરસ મજાની ટિક્કી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને સિંગોડાના લોટમાં આવી રીતે તેને કવર કરી લઈશું, જેથી કરી અને તે તેલમાં પણ જરા પણ નહીં છૂટે. તો આપણી આવી રીતે એક ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમારો ટિક્કી બનાવવાનું જે આપણે મિક્સચર તૈયાર કર્યું છે તે વધારે ઢીલું થઈ જાય તો તેમાં થોડો સિંગોડાનો લોટ એડ કરી શકાય, જેથી કરી અને આપણે ટિક્કી ઇઝીલી વાળી શકીએ. અને જે આપણે મિક્સચર તૈયાર કરીએ તેને કોઈ પણ ચમચા વડે જ કરવાનું. જો હાથ વડે કરશું તો તે વધારે ચીકણું થઈ જશે અને ટિક્કી પ્રોપર નહીં વળે. તો બિલકુલ તમારે આ જ પ્રોસિજર કરવાની છે. તમે જોઈ શકો છો એવી રીતે મેં બીજી ટિક્કી પણ તૈયાર કરી લીધી છે. સેમ એવી રીતે આપણે હવે બાકીની બધી જ ટિક્કીઓ તૈયાર કરી લેવાની. 3 બટેટાથી મેં અહીંયા 4 ટિક્કી બનાવી છે. જો તમારે આનાથી થોડી પતલી બનાવી હોય તો એ પણ બનાવી શકાય. હવે આપણે અહીંયા તેલ ગરમ મૂકીશું અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ હવે તેમાં ટિક્કી મૂકી દઈશું. હવે આપણે બાજુમાં બીજી ટિક્કી પણ મૂકી દઈશું. ટિક્કીને આપણે હંમેશા ગેસને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કૂક થવા દઈશું, જેથી કરી અને તે અંદરથી પણ કૂક થઈ જાય. ત્યારબાદ આવી રીતે તાવીથા અને ચમચાની મદદથી આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. તમે જોઈ શકો છો બિલકુલ સરસ રીતે લાઇટ બ્રાઉન થઈ ગઈ છે અને ઉપરથી પણ એકદમ કડક લાગી રહી છે. બિલકુલ આ જ રીતની આપણે ટિક્કી વાળવાની. તમે ઉપરથી આવી રીતે ચેક કરી શકો છો ઉપરનું લેયર પણ એકદમ કડક થઈ ગયું છે અને આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈએ છીએ, જેથી કરી અને તે અંદર સુધી કૂક થઈ જશે. તો આપણી ટિક્કી તમે જોઈ શકો છો બંને સાઈડથી પ્રોપર રીતે લાઇટ બ્રાઉન થઈ ગઈ છે. તો આપણી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો હવે આપણે ટિક્કીનું પ્લેટિંગ કરીશું. તેના માટે મેં અહીંયા 1 પ્લેટમાં 2 ટિક્કી કાઢી લીધી છે. ત્યારબાદ હવે તેના ઉપર આપણે દહીં પોર કરીશું. દહીંને મેં અહીંયા પહેલાંથી જ આવી રીતે લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરી લીધેલું છે.
બિલકુલ આવી જ રીતે બંને ટિક્કીઓ પૂરેપૂરી ઢંગાઈ જાય એટલું આપણે દહીં એડ કરીશું, જેથી આ ટિક્કીનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે। ત્યારબાદ હવે હું એડ કરીશ ખજૂર આંબલીની ચટણી, અને ત્યારબાદ આપણે એડ કરીશું કોથમરી મરચાંની લીલી ચટણી। આ બંને ચટણીઓની રેસીપી તમારે જોઈતી હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી જરૂરથી જોજો। હવે આપણે ઉપરથી થોડી કોથમરી એડ કરીશું, ત્યારબાદ હવે આપણે ઉપરથી થોડા દાડમના બી એડ કરી દઈશું। આ ટિક્કીને જો તમે આવી રીતે બધી ચટણીઓ દહીં અને કોથમરી જોડે સર્વ કરો તો જ તેનો સરસ મજાનો ટેસ્ટ આવે છે। તો તમારે પણ આ જ રીતે સર્વ કરવાની, જેથી કરી અને લુકવાઇઝ પણ મસ્ત લાગશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે। તો તૈયાર છે આપણી ફરાળી એક નવીન જ રેસીપી। તો તમે પણ હવે વ્રત કે ઉપવાસ હોય ત્યારે આ રીતે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। આ સાથે સાથે જો તમારે આ ટિક્કી ચાટમાં કંઈ ક્રન્ચીનેસ જોઈતું હોય તો ફરાળી જે વેફર હોય છે તેને ક્રશ કરીને ઉપરથી એડ કરી શકાય, અથવા તો ફરાળી ચેવડો હોય તેને પણ ક્રશ કરીને એડ કરો તો પણ સરસ લાગે છે। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો, અને રેસીપીને તો લાઈક જરૂરથી કરજો। કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરી દેજો।